નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ પણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર કરતા શીખશું શોર્ટ ટ્રિકમાં. તો સૌપ્રથમ આપણે શું કરશું કે દાખલા તરીકે સંખ્યા આપી છે 34 ગુણ્યા 5, તો આપણે શું કરશું, તો જો અહીંયા આપણે 34 તો 34 ના શું કરશું તો કે અડધા કરી નાખશું. 34 ના અડધા કેટલા થશે તો કે 17, બરાબર. હવે શું કરશું તો કે અહીંયા પાછળ 0 છે ઉમેરી નાખશું, બરાબર. એના સિવાય બીજી એક સંખ્યા લઈએ આપણે 84 ગુણ્યા 5. ચલો વિદ્યાર્થી મિત્રો, 84 ના અડધા કેટલા થશે, કેટલા થશે તો કે 42 થશે. કેટલા થશે? 42. સરસ. તો 42 84 ના અડધા કરી નાખ્યા આપણે, બરાબર છે. 84 ના અડધા 42, અને શું મેળવશું અંદર? 0. પાછળ 0 મૂકી દે. એના પછી હજુ એક લઈએ, ચલો 50. 50 ગુણ્યા 5 તો કેટલા થશે? તો 50 ના અડધા આપણે કરી નાખીએ, બરાબર. 50 ના અડધા કેટલા થશે? 25. 25, સોરી, બરાબર. અને હવે શું મેળવશું? તો પાછું 0, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ને? તો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર કરશું જે શોર્ટ ટ્રિકમાં, કઈ રીતે કરો તો એક જ સેકન્ડ ની અંદર આપણો જવાબ આવી જશે. તો સૌપ્રથમ આપણે કોઈ પણ 9 લઈએ, બરાબર છે, કે આપણે બે વખત 9 લઈએ છીએ, 99, બરાબર. 99 આપણે કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ કઈ રીતે? તો કે જો 99 ગુણ્યા 4, તો આનો આપણે જવાબ લાવવા છે એક જ સેકન્ડ ની અંદર, તો કઈ રીતે આવશે? તો જો અહીંયા 9 છે, 99 4 સાથે ગુણાકાર કરો કેટલો થશે? તો 9 ચોકુ 36, તો અહીંયા આપણે 36 મૂકી દઈએ, બરાબર. 3 અહીંયા અને 6 વચ્ચે ખાલી જગ્યા રાખશું. હવે ખાલી જગ્યામાં શું મૂકીશું? તો જ્યારે 9 વધે છે તે આપણો જવાબ આવી ગયો છે 396 જવાબ છે, બરાબર છે. બીજો એક લઈએ, તો 9999 લઈએ છે, બરાબર. હવે આટલી મોટી સંખ્યાનો આપણે કોઈ એક સંખ્યા સાથે ગુણાકાર એક સેકન્ડ ની અંદર કઈ રીતે કરવો? તો જુઓ, 35, બરાબર. તો 9999 ગુણ્યા 5, તો આનો જવાબ આપણે માત્ર એક સેકન્ડ ની અંદર જવાબ આવશે. 9 5 આની સાથે ગુણાકાર કરી નાખો કેટલું થશે? તો કે 45. હવે વચ્ચે શું મૂકવાનું? તો કે જે 9 પછી ના, જે ગુણાકાર કર્યા સિવાયના જે 9 છે એ આપણે અહીંયા મૂકી દઈશું. તો આપણો જવાબ આવી ગયો 49995.